स्वामीनारायण भगवान की जय। पधारो वक्ता पूजन माटे यजमान श्री ने विनंती, स्वयं सेवक भाई ने विनंती, आरती की तैयारी करे।
બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી નરનારાયણ દેવની જય. વ્યાસપીઠ પર ઉપસ્થિત વિરાજમાન વક્તા સ્વામીશ્રી, સહી ટપાટના વાચક સ્વામીશ્રી, પૂજ્ય શ્રીજી સ્વામી મુનિસ્વામી, પધારે સૌ સંતો પાર્ષદો, આમંત્રિત મહેમાનો અને સૌ હરિભક્તોને કથા પારાયણના આજના ચોથા દિવસે અમારા સૌના ભાવભર્યા જય શ્રી સ્વામિનારાયણ અને આપ સૌનું આજના પ્રસંગમાં હાર્દિક સ્વાગત છે. તો હવે આપણે શરૂ કરીએ આજના ચોથા દિવસની કથા પારાયણનો પ્રારંભ. સૌ હરિભક્તોની વિનંતી, બહાર ઉભેલા હોય, આજુબાજુ હોય તો ખૂબ જલ્દીથી સભા મંડપમાં પધારો. હવે આપણે કથા પ્રારંભ કરી રહ્યા છીએ. તો શ્રી સ્વામીના શ્રી ચરણોમાં વિનંતી કરીએ કે શ્રીજીના ગુણગણ ભર્યા શ્રી ભક્ત ચિંતામણી ગ્રંથનું કથા પારાયણનો પ્રારંભ કરશે. જય સ્વામી. કથા કહું મતી અનુસાર
પ્રેમ સહિત ગાદી ધરો પધારીએ ઓર વિરાજીએ પવન વિરાજીએ સહજાનંદ સ્વામીને નમો વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર
સ્વામિનારાયણ મહાપ્રભુ બહુ અદભુત સરિતા હોય છે. 2 મહિના પહેલા કોઈ કલ્પ્યું પણ નહીં હોય કે લુણાવાડામાં આ જગ્યા ઉપર શ્રીમદ ભક્ત ચિંતામણી શાસ્ત્રની કથા થશે. સ્વામિનારાયણ ભગવાનની
એ નરનારાયણ દેવની કંઈક એવી ઈચ્છા હશે. અને ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ દિવ્ય પ્રેરણા અને એમાં વળી સદગુરુ રાઘવાનંદ સ્વામીના કુળના પરિવારને કરી. રાઘવાનંદ સ્વામીના જે કુળમાં અને જેના કુળમાં સાધુ થાય, આમ તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવું કહેવાય કે જેના કુળમાં એક ભગવાનનો ભક્ત થાય એની 71 પેઢી તરે, અને સાધુ થાય એની તો કેટલી તરતી હશે, લાખો પેઢી તરતી હશે. અને આ કઈ જેવા તેવા સાધુ નહીં, નંદ પંક્તિના સાધુ. રાઘવાનંદ સ્વામીના સારાએ પરિવારના સભ્યો અક્ષ નિવાસી નાથાલાલ કેશવજી મહેતા હતા, હીરાબેન નાથાલાલ મહેતાના મોક્ષાર્થ આમ તો એમને સંકલ્પ કર્યો હશે, એ દિવસનો એમનો મોક્ષ થઈ જ ગયો હશે. આમ તો ખરેખર રાઘવાનંદ સ્વામીના કુળમાં જન્મ લીધો એટલે આમે મોક્ષ થઈ જ ગયો છે, પણ આજ આપણો એ મોક્ષ ભેગો કરાવી દીધો છે. નિષ્ણાંત સ્વામી કે હેતે ગાયે હેતે સુણે એનો પ્રભુ પૂરે મનોરથ. અહીં તમે બધા બેઠા છો, એમાંથી તમે કંઈક મનોરથ કરો, ભગવાન મારો મોક્ષ કરજો, કે આ જગત સંબંધી આ કામ પૂરું કરજો. એકલા તમે નહીં પાછા, સ્વામી શું કે હેતે ગાય હેતે સુણે પાછો, વક્તા એમ આવી ગયા, શ્રોતા આવી ગયા. અને ગોલેડા ગામનો પરિવાર છે. બે ત્રણ દિવસથી વિચાર કરું આ જમદગડા પરિવાર કઈ રીતના નામ પડ્યું. પછી આજે વળી શું કહેવાય, કાલે થોડી ઘણી સાંભળ્યા, આજ બપોરે ચેતન સ્વામી વાંચતા હતા, એમને પ્રકરણ આવ્યું કે વસરામાં આજે કે ચાર ભાઈઓ હતા ને એમને જમને બરોબર કઈક ગામમાં શું કહેવાય પાપી જીવને લેવા આવ્યા હશે. અને ચાર ભાઈ પોતે ખેતરમાંથી ઘેર આવતા હતા અને પાપી જીવને લઈ જતા જમને દેખ્યા. આમ તો જમને દેખી ન શકીએ, એ તો કેટલી મોટી પ્રસિદ્ધિ પામ્યા હશે, કેટલી મોટી ભગવાનની ભજન ભક્તિમાં. હો પાછી આપણે બધા પ્રસિદ્ધિને પામ્યા છીએ, પણ છેમાં કંઈક જગત સંબંધમાં, કોઈ વેપારમાં, કોઈ ધંધામાં, કોઈ વાણિજ્યમાં. પણ એ ચાર ભગવાનની ભજન ભક્તિમાં પ્રસિદ્ધિને પામેલા અને દેખી ગયા આકાશમાં શું કહેવાય એ પાપી જીવને લઈ જતા. અને એ વખતે ચાર ભાઈઓએ વિચાર કર્યો, હારું કે આપણા કુટુંબમાંથી તો કોઈને ન લઈ જાય, પણ આપણે જે ગામમાં રહીએ છીએ ને એ ગામમાંથી કોઈ ન જવું જોઈએ. અને એમાંથી કંઈક બીજા ત્રીજા નંબરના ભાઈના હાથમાં ડાંગ કહેતા લાકડી હતી, જેમને કીધું એ ઉભો રે, જેમ કોઈ હવલદાર હોય ને એને પીએસઆઈ કે ઉભો રે, એમ એ રીતના ઓર્ડર કર્યો, એ ઉભો રે, આ કોને લઈ જાય છે? તો કે આ તો પાપી જીવ છે અને પાપ કર્યું છે અને લઈ જવું છું. અને એ વખતે ચાર ભાઈ ક્યાં નથી લઈ જવાનો. અને એ વખતે જમ શું કે જાઓ જાઓ, તમારા જેટલા તો કહેવાય દેખ્યા. અને એ વખતે ચાર ભાઈઓ સાહેબ એ પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુનો પોતાના અંદર કેપ બતાવતા કહ્યું, અમારા જેવા તે કેટલાય નહીં દેખ્યા હોય, અમારા જેવા તમે ચાર જ છે. એમ કરીને એક ભાઈ કે તું મુકેશ એક નથી મૂકતો આને, તો કે ના એ નહીં મૂકે. અને એક ભાઈએ હાથની અંદર ડાંગ લઈને જમને જે ઉપાડી મારી એનો એક દાંત વાગ્યો. ત્યારથી મારા ખ્યાલ જે નામ પડ્યું જમદગડા પરિવાર, કહેતા જમને બગાડે. આવો અદભુત પરિવાર અને જેવો શ્રી અદભુત ભક્તો સાથો સાથ, આમાંથી કોઈ જાણતા 2-5% જાણે છે. રાઘવાન સ્વામી તો થયા, આપણે દેખ્યા હોય કે ન દેખ્યા હોય બાપ, પણ એ જ પરિવારમાંથી પૂજ્ય શ્રીજી સ્વામી થયા બાપ, એમના દર્શન કરો તો એ રાઘવાન સ્વામીના સમાન છે, નિષ્પૃહી સંત છે. બપોરે જ બધા હરિભક્તો વાત કરતા હતા, સ્વામી
સ્વામી કોઈ એવી ભાવના નહીં કે મને કોઈ હાર પહેરાવે, મને કોઈ આગળ લાવે. આટલા દિવસથી કોઈએ ભી કોઈ નામ દીધું એ ખૂણા માં બેસી જાય ને એ બાદ. પણ સ્વામિનારાયણ ભગવાનને બહુ સરસ વાત કરી શ્રીજી મહારાજ કે જ્યાં જેનું સન્માન યોગ્ય થતું હોય ત્યાં કરવું. તો આખા એ જમદગડા પરિવારને એક વખત તાલીઓથી વધાવો ભક્તો. કારણ કે એક તો રાઘવાનંદ સ્વામી જેવા સાધુની વર્ષો પહેલા ભેટ આપી અને અત્યારે હાલ વર્તમાન સમયમાં ભક્તો એ વર્ષો પહેલા તેજેન્દ્ર પ્રસાદજી મહારાજે દીક્ષા આપી અને પૂજ્ય શ્રીજી સ્વામીને સાધુ કર્યા અને શ્રીજી સ્વામી જેવા સાધુ આપણને ભેટમાં મળ્યા અને સાથોસાથ બીજું એ મેં જાણવા મળ્યું છે લુણાવાડાના હરિભક્તો તો શ્રીજી સ્વામીના પગ ધોઈને એનું ચરણામૃત પીવે ને તોય ઓછો છે. એનું કારણ કહું ભક્તો, લુણાવાડાની અંદર જે જૂનું મંદિર છે એ જૂનું મંદિર પણ સ્વામીએ જાતે બનાવ્યું છે. એટલું નહીં પણ બધા હરિભક્તો, આજે હું હરનીશના ઘેર પધરામણી ગયો હતો ત્યારે એના ફાધર વાત કરતા હતા કે સ્વામી ચોમાસાની અંદર એ પાયા ખોદાતા હતા ને એ વખતે અમે શું કહેવા બધા શ્રીજી સ્વામી પોતે પાયામાં ઉતરે અને સંત પોતે એ પાયા ખોદે ભક્તો, એ આ લુણાવાડાના બહુ મોટા ભાગ્ય છે. મને તો આ વાતની ખબર નહોતી કે જૂનું મંદિર એમને બાંધ્યું છે, મને તો અહીંયા આવ્યા પછી ખબર પડી. બાકી અમારે સાધુ બે મંદિર બનાવે ને તોય બધા કે મેં બનાવ્યું, પણ શ્રીજી સ્વામીએ ક્યાંય કોઈ દિવસે એવું નહોતું નથી કીધું કે લુણાવાડાનું જૂનું મંદિર અમે બનાવ્યું છે. અદભુત દિવ્ય ભક્તો આ પરિવાર, આવો ભક્ત ચિંતામણી શાસ્ત્રની અંદર પાછા ભક્તો આપણે પ્રવેશ કરીએ. ભગવાન ઘનશ્યામ મહાપ્રભુ આજ છપૈયા વાસી થઈ અને છપૈયાની અંદર અદભુત મહારાજ લીલાઓ કરે છે. આજ મહારાજ પોતે છપૈયાની અંદર મહારાજને જનોઈ આપી છે અને જનોઈ આપ્યા પછી પ્રભુને ઘેર મામા લાવ્યા છે. અને હવે મહાપ્રભુ મનમાં એક વિચાર કરે છે, જે અર્થે આય અવતાર છે તે કરીશ હું કે કાજ, ધર્મ સાપો અધર્મ યુથાપો એમ વિચારે મહારાજ. મહારાજ મનમાં વિચાર કરે આજ ઘનશ્યામ મહાપ્રભુ, જે અર્થે અવતાર છે તે કરીશ હું કઈ કાજ, જે ધર્મ સાપવા માટે મેં અવતાર લીધો છે, અધર્મનો નાશ કરવા માટે મારા સાધુની રક્ષા સારું અવની થાશે વિચરણ મારો. મારા સાધુની રક્ષા સારું અવની થાશે વિચરણ મારો. આજ મહારાજ મનમાં વિચાર કરે, મારા હજારો સંતો મારા પહેલા જન્મી ચૂક્યા છે અને એ સાધુના રક્ષણ માટે હું ક્યારે આ મારું ઘર ત્યજીશ, એ હજારો ને લાખો જીવાત્માઓ મારી રાહ જોવે છે આ ઘર ત્યજી અને એ હજારો મોક્ષનો મોક્ષ કરવો છે. અને એવું મહારાજ મનમાં વિચારી બીજો એક વિચાર આવે છે, હવે મા બાપને આ દુર્વાસાના શ્રાપ થકી મુકાવી અને ભગવાનના ધામની અંદર મોકલી અને ભગવાનના ધામની અંદર મોકલી અને પછી હું વનમાં જઉં. સ્વયં ત્રિલોકીનો નાથ છે છતાં એવું નથી વિચારતો કે મા બાપને મૂકીને ચાલ્યો જાઉં. આજના યુગમાં શ્રીમદ ભક્ત ચિંતામણી શાસ્ત્રમાંથી આ મુખ્ય વિષય દરેકે પોતાના જીવનમાં ઉતારવા જેવો છે. જો તમે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી હોવ સાચા તો તમારા મા બાપની સેવા કરો. જો ભગવાનનો ખરેખરો તમે રાજીપો ઉતાર્યો હોય ને ખરેખરા જો ભગવાનના ભક્ત હોય તો તમારા સાસુ સસરાની સેવા કરજો. આજ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ નારાયણ
ત્રિલોકીના નાથ છે, છતાં આજ તમને ને અમને શીખવાડવા માટે થઈ સ્વયં પોતાના મા બાપ નો વિચાર કર્યો છે મારા. પણ હમણા ત્યાગુ જોગે હરે મારે મા બાપ મારે સ્નેહ રે, માટે બ્રાહ્મણ નો જે શ્રાપ રે તેથી હું કાય દંપતિ આપરે. આજે બ્રાહ્મણ નો જે શ્રાપ દુર્વાસા ઋષિ નો છે એ શ્રાપ માંથી મુકાવી અને પછી હું આ ગરબાર સર્વે ત્યાગ. અને એ નિષ્કુળાન સ્વામી અદભુત આ કર્યો નાખ્યો. આજના યુગમાં બહુ ચિંતનીય વિષય છે. એક તમે માર્ક કરજો, ભલે આપણે થોડાક વિરોધાભાસમાં હું વાત કરું છું, કે મુસલમાનમાં તમે વૃદ્ધાશ્રમ દેખ્યો ભાઈ? મન પહેલા દિવસથી તમે બધા ઊંઘ્યા હોય ને એવું લાગે છે. બહેનોમાં ને ભાઈઓ બધા આખો દિવસો આમ વાવણીનો સમય ચાલે છે, બધા વાઈ ના હોશ ભાઈ? પહેલા દિવસે નહીં એક તાલી પાડી કે પછી કોઈએ શું કહેવાય આમ કઈ હોકારો ધરવાના આવે તો બધા અમારા હાથું મુજે દેખ મેં તુજે દેખું, દેખતે દેખતે હો જાય બસ આમ અમુ દેખતા જ રહીએ છીએ. અને માધવ સ્વામી તમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે એટલે માધવ સ્વામી કોન્ટ્રાક્ટમાં બોલ્યા કરે, આ વગાડ્યા કરે, અમારે બેહવાનું સમય ભાઈ. એવું જ નથી ને ભાઈ? એવું જ છે, નતર તમે હું હોકારો ધરવાનું કીધું હોકારો ના ધરો. આજ ઘનશ્યામ મહાપ્રભુ પોતે સ્વયં પોતે મનમાં વિચારે છે, મુસલમાનોમાં તમે ક્યાંય શું કહેવાય વૃદ્ધાશ્રમ દેખ્યું ભાઈ? આગળ વાળા થોડાક જાગ્યા, બાકી પાછળ તો ઊંઘ્યા જ છે બધા. મુસલમાનોમાં ક્યાંય કોઈ દેખ્યું નથી, અને દેખ્યું હોય તો બતાવજો, હા હોય તો. મેં નથી દેખ્યું ભાઈ. હિન્દુમાં ક્યાંય દેખ્યો વૃદ્ધાશ્રમ? કેટલા બધા તમારે ગમે ત્યાં જ્યાં વૃદ્ધાશ્રમ હોય, ઠીક અનાથ આશ્રમ બરોબર છે, પણ વૃદ્ધાશ્રમ તો ખરેખર સમાજ માટે કલંકરૂપ છે. એ દીકરાઓ માટે કલંકરૂપ છે. એનું કારણ ગમે એવા હોય તો એ મા બાપ છે. અભણ હોય, લુલા હોય, લંગડા હોય, ક્રોધી હોય, સ્વભાવના ખરાબ હોય તો એ મા બાપ છે. કારણ કે તમે ને હું આપણે બધા નાના સ્વામિનારાયણ ભગવાને સાધુ આ બધા બેઠા ને એ બધાને બધા સૂતક માંથી કાઢી નાખ્યા. જ્યારથી ભાગવતીય દીક્ષા લે ત્યારથી લઈને સાધુને બધા સૂતક મટી જાય છે, પણ સાધુને એક સૂતક રહે છે. કયું? એ મા બાપનું રહે છે. મા બાપ ધામમાં જઈને સમાચાર મળે ને તો સાધુએ તાત્કાલિક પહેરેલા કપડા સહિત સ્નાન કરવું, એટલું સૂતક ભગવાને સ્વામીને સાધુનું રાખ્યું છે. કહેતા કે બહુ મોટો મહિમા સા મા બાપનો છે. અને એ મહિમા આજ ભગવાન સહજાન સ્વામી ભગવાન ઘનશ્યામ મહાપ્રભુ આજ વધારે છે. મહારાજ મનમાં વિચાર કરે ઘર તો મારે ત્યાગવું છે, પણ ઘર ક્યાંય કઈ રીતના ત્યાગવું? પહેલા મા બાપને ભગવાનના ધામમાં મોકલ્યા પછી હું ત્યાગું. મહારાજે જનોઈ ધારણ કરી છે અને જનોઈ ધારણ કરી મહારાજ હવે દિવસ પછી દિવસ જાય. પછી વિદ્યા ગુરુ તાત કરી રે વેદ ત્રીજો ભણી લીધો સારી રે, મોટા બુદ્ધિ વાળા છે દયાળ રે, જીહ શીખે તે રુચિ કાળ રે, જોઈ વિસ્મય પામે સહુ જન રે, પામે આશ્ચર્ય કહે ધન્ય ધન્ય રે. બધા ગામના લોકો વિચાર કર્યા, આ નાના 10-11 વર્ષની ઉંમર વાળા આ ઘનશ્યામ ચાર ચાર વેદ ભણી લીધા છે, વેદ, મીમાંસા શાસ્ત્ર, મહાભાષ્યાદિક, મહાભારત, ભાગવત આદિક બધાય શાસ્ત્રો મહારાજ ભણ્યા છે. અને આવું બધું આપણે કોઈ
નાનો છોકરો હોય અને સરસ રૂપાળો એક નાની કવિતા મોઢે કરીને આવે તોય આપણે કેટલા રાજી થઈએ. અને આ તો કેટલું બધું વેદ મીમાંસા શાસ્ત્ર ઉપનિષદો સંહિતાઓ બધું ભગવાન નાની ઉંમરમાં ભણ્યા છે. જોઈ વિસ્મય પામે સહુ જન રે પામે આશ્ચર્ય કહે ધન્ય ધન્ય રે. અનેક દિવસ ધર્મદાદા બેઠા છે અને ઘનશ્યામ મહાપ્રભુ ને બોલાવે છે અને ઘનશ્યામ મહાપ્રભુને બોલાવી એક ભલામણ કરે છે. ધર્મદાદાને મનમાં એક વિચાર આવ્યો છે કે આ ઘનશ્યામ હવે આ ઘરમાં નહીં રહે, નક્કી આ ઘરનો ત્યાગ કરશે. અને એવો વિચાર આવતા ધર્મદાદાએ અદ્ભુત અને દિવ્ય પોતાના પુત્ર ઘનશ્યામ મહાપ્રભુને ઉપદેશ આપ્યો છે. જેમ વ્યાસ નારાયણે પોતાના પુત્ર સુખદેવજીને સુખમુનિ જ્યારે જન્મતાની વેદ દોડ્યા છે એ વખતે વ્યાસ નારાયણે કીધું છે, બેટા ગુરુ કરો તો રાજા જનકને કરજો, એમ આજ ધર્મદાદા પોતાના ઘનશ્યામ મહાપ્રભુને પોતાના પ્રાણ સમાન પ્રભુને પાસે બોલાવી અને અદ્ભુત ભલામણ કરે છે. અને સ્વામી પોતાના જ શબ્દોમાં નિષ્કુળાન સ્વામી લખે છે, સુણો સુત હરી વાત મારી રે, સુખદાયક છે અતિ સારી રે, સુત હરી વાત મારી રે, સુખદાયક છે અતિ સારી રે. જાજો ઘર તજો તો સોરઠ દેશમાં જજો,
અને સોરઠમાં આપણા ગુરુ રામાનંદ સ્વામી વિચરણ કરે છે અને એ રામાનંદ સ્વામીને મળજો અને રામાનંદ સ્વામીને ગુરુ કરજો અને બીજી ભલામણ કરે છે જાજો રે રે પૂછી વાટ રે ઉતરી જાડી નદી ના ઘાટ રે જાજો ડોબું લેવું દોઈ બળદ લેવો હાકી અને ગુરુ કરવા જોઈ ગુરુને જોઈને કરવા જો ગુરુ બનાવવા યોગ્ય હોય તો બનાવવા એટલા માટે ધર્મદાદાએ ઘનશ્યામ મહાપ્રભુને ભલામણ કરી છે પણ તમે ને હું ભાગશાળી છે એ સ્વામિનારાયણ ભગવાને તો એટલી બધી આપણા ઉપર દયા કરી એટલી બધી કૃપા સ્વામિનારાયણના સત્સંગ ઉપર કરી કે સ્વયં પોતે પોતાના હાથે ગાદીની સ્થાપના કરી અને ગુરુની ભેટ આપી આપણે ગુરુ ગોતવા જવા ન પડે એટલે અને કાલે આપણા સૌના ગુરુ નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્યપાદ ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી આપણી સભામાં ભક્તો લગભગ 11:30 વાગે પધારશે કથાની ફળશ્રુતિ શું તો સંતોના દર્શન થાય આચાર્ય મહારાજના દર્શન થાય એ જ કથાની ફળશ્રુતિ છે આજ ઘનશ્યામ મહાપ્રભુ ને આવો ધર્મદાદાએ એક ભલામણ કરી છે પોતે વિદ્યાએ છે ગુણવાન રે થયા ગુણે તે તાત સમાન રે ભાગવત માંથી પંચમ સ્કંદ લીધો રે નિષ્કુળાન સ્વામી કે ભાગવત માંથી પંચમ સ્કંદ અને દસમ સ્કંદ નો મહારાજે સાર કાઢ્યો છે મહાભારત માંથી ભગવદ ગીતા વિષ્ણુ સહસ્ત્ર નામાવલી વિદુર નીતિ આદિક ધર્મશાસ્ત્ર માંથી યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ સ્કંદ પુરાણ માંથી વાસુદેવ મહાત્મે આ બધું કાઢ્યું છે અને મહારાજે ગુટકો બનાવ્યો છે અને આ ગુટકો બનાવી મહારાજ પોતાના ગુરુ એવા પોતાના પિતા ધર્મદાદાને બતાવ્યો છે તમારું બાળક જો નાનું હોય ને ઈકડો લખતા એને આવડી જાય અને એકડો લખીને તમને બતાવે તો તમે બધા કેવા રાજી થાવ થાવ ને રાજી થાવ તમે એનું કારણ કે તમને એમ થાય કે મારા દીકરાને હવે એકડો લખતા આવડે એમાં જ ધર્મદાદાને ઘનશ્યામ મહાપ્રભુ પોતે આમ બતાવે છે કે ગુટકો આખો બનાવેલો
દેખી મહારાજે જે ઘનશ્યામ મહાપ્રભુએ ધર્મદાદાને ગુટકો બતાવ્યો અને ગુટકો દેખીને બહુ રાજી થયા કે આ બુદ્ધિ કોઈ આ જગતના જીવની નથી લાગતી, આ બુદ્ધિ તો કોઈ મોટા મહાપુરુષની કે આ તો બહુ મોટા ભગવાનની હોય તો એવી લાગે છે. અને પછી ધર્મદાદાને જે પૂર્વની જે વર્ષો પહેલા જે ઘટના ઘટી હતી, વૃંદાવન ની અંદર વાંસળી વેણુને વજાડતા ભગવાન કૃષ્ણ પરમાત્મા જે પ્રસન્ન થયેલા અને પ્રસન્ન થઈ અને જે ઋષિ મુનિઓને અને ધર્મ અને ભક્તિને જે મહારાજે દર્શન આપેલા એ દર્શન યાદ આવે. અને બીજું યાદ આવે કે આપણને વરદાન પ્રભુએ આપેલું કે તમારા ભુવનમાં હું પ્રગટ થઈશ, એમ થાય એ પ્રગટ થનાર બીજું કોઈ નહીં આ ઘનશ્યામ છે. નિષ્કુળાનંદ સ્વામી કે આ બાજુમાં ભક્તિ દેવીને ને શરીરે તાવ આવ્યો છે, અને માં ભક્તિ દેવીને શરીરે તાવ આવતા પુત્ર રૂપે ઘનશ્યામ મહાપ્રભુ